મારી ગાડી કેમ લાવ્યો આપીએ ભારતીય જનતા પાર્ટીએ મને આ સાતમી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે. આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને બૂથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ સુપ્રત કર્યું છે. આજે કાર્યકર્તાનો જુસ્સો જોતાં મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા રેકોર્ડ અમે તોડીશું. ગયા વખતે 3.5 લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે 5 લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા જીતવાનું છે. ચૈતર વસાવા અને દિલીપ વસાવાનો ત્રિકોણ યોજન છે, શું કહેશો? ભૂતકાળમાં પણ આવા ફેક્ટર સામે હતા. વસાવા પણ પછી અનેક પાર્ટીના લોકો સામે લડ્યા છે. જે વખતે કોંગ્રેસનો સોળેકડાએ સુરત તપતો હતો ત્યારે આ ભરૂચ લોકસભા અમે જીત્યા છે. ત્યારે આજે તો એવો માહોલ નથી, ખૂબ સરળતાથી બહુ મોટા માર્જિનથી અમે જીતીશું. સામે કોઈ પણ ઉમેદવાર હશે, કોંગ્રેસ ઉમેદવારીમાંથી બાકાત છે, તો શું કહેશો, શું ફાયદો થશે ભાજપાને કે ચૈતરને? કોંગ્રેસ હોત કે પછી આપ હોત કે પાછી બાકીના બધા પાર્ટીના જે ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે, નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે. પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. આ બધી કોંગ્રેસ પણ આવત, બીજા કોઈ પણ બાકી રહ્યા એ બી આવત, તોય ભાજપને ભરૂચ જિલ્લામાં કોઈ ફરક પડવાનો નથી. ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની તાકાત, સરકારના કરેલા કામોના આધારે ભરૂચ લોકસભા જીતતી આવી છે અને આ વખતે પણ જીતવાની છે. મોદીની ગેરંટી કેટલી ચાલશે? મોદીની ગેરંટી જબરજસ્ત 108ના ગતિથી ચાલવાની છે. ચાવજમાં અને એવા ઘણા બધા ગામો છે જ્યાં ખેડૂતોના પ્રશ્નો છે, એક્સપ્રેસ વે માં પણ પ્રશ્નો ઊભા થયા છે કે વોટ નહીં આપે એવા બેનરો છે, શું કહેશો? કઈ રીતે આનું જો આજે દેશનો વિકાસ એટલો ઝડપથી વધી રહ્યો છે ને, ઝડપથી થતા વિકાસમાં કેટલાક આવા પ્રશ્નો ઉપસ્થિત હોય પણ સમયની સાથે સરકારે બધા પ્રશ્નો સોલ્વ કરશે. ચાલો.